આપનો આક્ષેપ છે. સુરત પાલિકાના વિપક્ષ નેતાએ કહ્યું કે ભાજપના સત્તાધીશો પ્રજાના પૈસાને આધેધડ ઉડાવે છે. કલામ 73D નો દુરુપયોગ કર્યો છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન અનેક ભ્રષ્ટાચારો થયા હોવાનો આક્ષેપ વિપક્ષો દ્વારા લગાવવામાં આવ્યા છે. પાલિકામાં વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે પાલિકામાં અનેક પ્રકારના કૌભાંડ ચાલી રહ્યા છે, જેમાં સત્તા પક્ષમાં બિરાજમાન ભાજપ દ્વારા પ્રજાના પૈસાનો ખોટો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કલમ 73D હેઠળ વાપરવામાં આવતા રૂપિયા છુપાવવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સાથે જૂના કામો પણ હાલ મંજૂર થઈ રહ્યા છે. 4 વર્ષ જૂના કામોમાં શા માટે મંજૂર થઈ રહ્યા છે તે પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર કરવા માટે ઝોનને સબઝોનમાં ફેરવી દેવામાં આવ્યું છે, સાથે 26 લાખ રૂપિયા બ્રિજ ધોવા વાપરવામાં આવ્યા છે. ખૂબ જ શંકાસ્પદ લાગી રહ્યું છે, તેની તપાસ થવી જોઈએ તેવી વધુમાં માંગ સાથે આપ નેતા અને વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કરી હતી. સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીના મુખ્ય વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા આધેધડ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે, અને સૌથી ગંભીર બાબત એ છે કે લોકોની ખર્ચાની પૂરી માહિતી પણ આપવા માટે તૈયાર નથી. કલમ 73D હેઠળ ઝોનલ ચીફને પહેલા 15 લાખની ખર્ચ મર્યાદા હતી, જે હાલ 2 લાખની છે. આ કલમ હેઠળ તેઓ કામોની મંજૂરી આપવાની સત્તા ધરાવે છે. હકીકતમાં આ કલમ ઇમરજન્સી કામગીરી માટે બનાવવામાં આવી હતી, પરંતુ એ કામની વિગતો એમાં કોણ નિરીક્ષણ કર્યું એની માહિતી સમિતિના સદસ્યોને આપવામાં આવી છે. એની માહિતી સમિતિના સદસ્યોને આપવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે ભાજપના શાસકોએ 22 લાખ રૂપિયા બ્રિજ ધોવામાં વાપરી નાખ્યા છે. બીજી ગંભીર બાબત એ છે કે 4 વર્ષ પહેલા જે કામ કરવામાં આવ્યા હતા અત્યારે મંજૂર કરવામાં આવે છે. 2018, 2019, 2020ના કામોને હવે મંજૂર કરવામાં આવ્યા છે. પણ હવે કેમ મંજૂર? અત્યાર સુધી આ કામો મંજૂર નહોતા, મંજૂર કરાયા. આ બાબતે જ્યારે અમે પૂછીએ તો અધિકારીએ જણાવ્યું કે ઓડિટમાં એક કામ અટકી પડ્યા હશે જે હવે મંજૂર થઈ રહ્યા છે. અમારે એ જ સવાલ છે કે એ સમયે જે કામ અટકી પડ્યા હતા, જે કારણોસર અટકી પડ્યા હતા, તો હવે કઈ રીતે મંજૂર થઈ ગયા? જો એ સમય કોઈ કાગળિયા ખૂટતા હતા તો એ સમય કેમ જમા નહોતા કરાવ્યા? જાણકારી મુજબ કહીએ કે આ નવી બોડી બની 2021માં, એની પહેલા ભારતીય જનતા પાર્ટીની જે બોડી હતી એ બોડીએ દરેકે દરેક ઝોનના ઝોનલ ચીફને 15 લાખ રૂપિયા સુધીનો પાવર આપેલો હતો કે 15 લાખ રૂપિયા સુધીના કામ કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર એ કરી શકે. એવી જ રીતના આ નવી બોડી બની તો એ પાવર એમને ખેંચી લીધા. એ પાવર શું કારણથી ખેંચાય એમને ખબર. હાલમાં ઝોનલ ચીફને 2 લાખ રૂપિયાનો અને ઝોનલ કાર્યપાલકને 1 લાખ રૂપિયાનો પાવર અને મહાનગરપાલિકાના કમિશનરને 15 લાખ રૂપિયાનો જે પાવર આપવામાં આવ્યો છે, પાવરના દુરુપયોગ શું શું થયા એ બાબતે આપ સૌને જાણકારી આપવા માટે આપ સૌને અમે આમંત્રિત કરેલા છે. 8વા ઝોન જે આપણું છે, 8વા ઝોનમાં આજે જે કામો આવ્યા હું તમને કહું. 8વા ઝોનની અંદર 73D હેઠળ 15 લાખની મર્યાદામાં કમિશનર સાહેબની સહીનો દુરુપયોગ કરીને સત્તાધીશોએ જે કામ કર્યા એમાં 7 અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા કે 8વા ઝોનનો સબઝોન 1, સબઝોન 2, 3, 4, 5, 6, 7 એમાં લખ્યું 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. અમે જ્યારે ફાઇલ ખોલીને જોયું કે શા માટે કયો ખર્ચ, તો એમાં લખ્યું છે વિવિધ ફૂટપાથ, વિવિધ BRTS રેલિંગ, ડિવાઈડર રેલિંગને રિપેરિંગ કરવાના કામે અને કલર કામ કરવાના કામે 15 લાખ રૂપિયા વપરાયા. આવા એક ઝોનમાં 7 અલગ અલગ જગ્યાએ વાપરીને 1.5 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા અને એના કામને મંજૂર કરવા માટે આજે જાહેર બાંધકામ સમિતિમાં લાવવામાં આવ્યા. આનાથી ને વિશેષ વાત, 22 લાખ રૂપિયા સુરત મહાનગરપાલિકાની હદની અંદર આવેલા અલગ અલગ ઓવરબ્રિજને ધોવા માટે વાપરવામાં આવ્યા અને આ કામ પાછું અત્યારે પ્રગતિ હેઠળ છે એવું દર્શાવવામાં આવ્યું. હવે દરેકે દરેક સુરતની જનતા, તમામ પત્રકાર મિત્રો બહુ સારી રીતે જાણે છે કે હાલમાં ચોમાસામાં બ્રિજ ક્યાં ધોવાના હોય. અમે જ્યારે અધિકારીને પૂછ્યું કે કેવી રીતે તમે ધો, શું કહેતો કે અમે ઉપરની પાળાપીઠ ધોઈએ. ચોમાસામાં કેવી પાળાપીઠ ધોવાની? એટલે 73D નો દુરુપયોગ, સત્તાધીશો પોતાના પાવરનો દુરુપયોગ. આ બ્રિજ ધોવાણ નથી પણ જનતાના પરસેવાની કમાણીના જે રૂપિયા ટેક્સના રૂપે તિજોરીમાં આવે છે એ રૂપિયાનો દુરુપયોગ કરીને રૂપિયાનું ધોવાણ થાય છે. આ અમે આમ આદમી પાર્ટીના જવાબદાર નગરસેવકો તરીકે અમે સત્તા પક્ષો ઉપર આક્ષેપ લગાડીએ છીએ અને કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ બાબતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ બાબતમાં અમે ફાઇલમાં જોયું કે કયા બ્રિજ ધોવામાં આવ્યા તો એની કોઈ વિગત નહીં, કોની નિગરાની હેઠળ ધોવામાં આવ્યા તો કોઈ વિગત નહીં, એના પુરાવા શું કે બ્રિજ ધોવામાં આવ્યા તો કોઈ વિગત નહીં. સુરત મહાનગરપાલિકાની જનતાને, ગુજરાતની જનતાને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે આવા તમામે તમામ કામ
જે 73D હેઠળ કે સત્તા પક્ષ પોતાની સત્તા હેઠળ દુરુપયોગ કરે છે, તમામે તમામ કામ બંધ થવા જોઈએ અને અમે બંધ કરાવવા માટે હંમેશા પ્રયાસરત રહીશું.